गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकरण 14 માં બેટા આપણે एमसीक्यू જોઈશું આજે। ફર્સ્ટ एमसीक्यू છે બેટા કેપિટલ M इक्वल 15, કેપિટલ M તમને આપણે બેટા કેપિટલ M બરાબર 15 અને x વાળો 10 હોય તો z શોધો। હવે તમને ખ્યાલ છે બેટા કે કેપિટલ M મધ્યસ્થ બહુલક અને મધ્યક એનો રિલેશન સંબંધ સૂત્ર કયું તો આપણે નંબર 1 16 z બરાબર 3a माइनस 2x बार z बार 3a माइनस 2x बार अपने कैपिटल M की वैल्यू कितनी है आपने आगे दी है यहां 3 कौनसा 15 माइनस 2 इनटू x बार એટલે 10 15 તળે 45 માઈનસ 10 ગુણા 20 તો શું આવશે z બરાબર 25 તમારો જવાબ થયું ક્લિયર ફરીથી કહું છું બેટા મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે નું રિલેશનશિપ जो तुमने ત્રણમાંથી બે વસ્તુ આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું ડાયરેક્ટ કિંમત z 3m 2x બરાબર કે એને સોલ્વ કરી દેવું તો એક લેવડ નંબર 1 નવ નંબર 2 કે જો ઓળો કરો 6 7 x 8 y અને 14 નું મધ્ય 9 હોય તો x + y શું થાય હવે જો બેટા અહીંયા મધ્યક આપેલો છે અને અવલંબી માહિતી આપેલી તમને સૂત્ર શું કહેવડા નંબર 2 જો મધ્યક આપેલો છે x બાર બરાબર 9 યાદ કરો બેટા સૂત્ર શું x બાર ઇક્વલ ટુ सिग्मा एक्स आई अपॉन एन एक्स बार सिग्मा एक्स आई अपॉन सिग्मा एक्स बार आप लेना है नौ और सिग्मा एक्स आई का सुबड़ा के बता अवलोकनों नो सर्वारो जी पर जी पर बता तुमने अवलोकन में बता नो सर्वारो का सुबड़ा क्या अवलोकन जा अपना के छ प्लस सात प्लस एक्स प्लस आठ प्लस वाई प्लस चौदह भाग्या अब स्मॉल एन के बेटा सु કુલ અવલોકન કેટલા આપણે અવલોકન જો 1 2 3 4 5 અને 6 એટલે શું આવશે ભાગ્યા 6 થઈ હવે 9 6 શું થશે બેટા 9 6 54 54 ના સરળ 6 7 13 13 ના 21 21 ને 14 એટલે શું આવશે બેટા 35 + x + y હવે આપણે શું શોધવાનું છે બેટા જુઓ આપણે શું x + y શોધવાનું છે એટલે આ તો 25 આવી ગયા જવાબ હવે x + y बात करने तो हमारा 54 माइनस 35 बराबर x प्लस y ले x प्लस y बराबर 19 हमारो जवाब तो सो एक बड़ा जवाब है यहां 19 सही हो क्लियर x बार बेटा पहला 9 जो बेटा अवलंबित माहिती है अपने पास x बार बराबर सिग्मा xi / n सिग्मा xi बेटा के कुल अवलोकनों का सरवाळो भाग्या कुल अवलोकन है એટલે થઈ x प्लस y बराबर 19 હવે જો બેટા બીજું કે નંબર 3 કે થર્ડ નંબર જો બેટા થોડું લોજિકલ ક્વેશ્ચન હે કે ui બરાબર xi માઈનસ 25 ભાગ્યા 10 છે હવે યાદ કરો બેટા હવે આ વખતે વિચલન પદ વિચલન લેવી ui બરાબર xi માઈનસ a / h તો બેટા આને સરખાઈ દો આપણે તો સૂત્ર શું હોય કે x બાર ઇક્વલ ટુ સ્મોલ a પ્લસ સિગ્મા fi ui / સિગ્મા fi ઇનટુ h अब जो स्मॉल है वहां आना सरकाई सूत्र शू आसा सूत्र शू है कि ui बराबर xi माइनस a अपॉन h और जो h तो मिल गया तुमने h इज बड़ा कंपेयर करो साथ सरकाई ले स्मॉल h बराबर कितना आ गया 10 अब बड़ा ये जो स्मॉल a आ स्मॉल h मिल गई तुमने बड़ा स्मॉल a मिला दिया तुमने तो स्मॉल a बराबर 25 सही बदियो सब साथ सूत्र मुके तो बड़ा साधु आगे दी इक्वल टू x बार बराबर स्मॉल a स्मॉल a कितना है 25 प्लस सिग्मा fi ui जो तुमने सिग्मा fi ui આપેલા કેટલા આપેલા सिग्मा fi ui 20 એટલે હું કી દેશું અહીંયા બેટા 20 ભાગ્યા सिग्मा fi તમને કેટલા આપેલા છે બેટા 100 એટલે ભાગ્યા 100 આવશે અહીંયા 100 ગુણ્યા h h એટલે બેટા કેટલા 10 જો 0 0 કાટ એટલે શું આવે બેટા 25 2 ले x बार बराबर 25 बत्ता बे 25 बत्ता बे बराबर 27 तमारो जवाब थे ये क्लियर बड़ा नंबर ड्रॉन एक बेन ड्रॉन दस वाला बड़ा x बार बराबर 27 थे बच्चों नंबर चार की चीज़ है बड़ा x बार बराबर a प्लस सिग्मा f i d i अपॉन n तो d i बराबर डायरेक्ट सूत्र चाहिए बड़ा d i में सो आसे x i माइनस a थे ये बड़ा x i माइनस a और नंबर 5 6 है सर नेक्स्ट नंबर 5
હજુ બેટા ફિફ્થ નંબર માં શું છે નંબર 5 કે z - m = 2.5 ને x બાર આપેલો છે બેટા x બાર બરાબર 20 હવે યાદ કરો બેટા z m ને x બાર y તો સૂત્ર શું આવે z બરાબર 3m - 2x બાર હવે અહીં આપણે યાદ z - m z - m એટલે બંને બાજુ શું કરશું બેટા આપણે યાદ કરજો બેટા વિડિયો મેં તમને શીખવાડું સૂત્ર આપણે એમસીક્યુ કર્યા હતા z એટલે બંને બાજુ માઇનસ m વડે બાદબાકી કરતા બંને બાદબાકી કરતા ને z - m = 3m - 2x બાર - m તો બંને બાજુ બેટા માઇનસ m માઇનસ વડે બાદબાકી z - m ની કિંમત છે આપણી પાસે 2.5 બરાબર 3m - m એટલે કેટલા થાય 2m - 2x બાર તમને આપેલા છે બેટા 20 કિંમત મૂકી દો અહીંયા 2.5 बराबर 2m माइनस 20 दो 40 40 ना बाद देखा तो दे जाए 2m बराबर 42.5 तो कैपिटल m बराबर 42.5 भागिया बे चलो फटाफट करें 42.5 42.5 भागिया बे करें शु बी दो चार बी का बी पॉइंट पांच બે દુના ચાર એક જીરો પ્લસ વાળો છે બેટા 21.25 એટલે કેપિટલ એમ મળી ગયા તમને બેટા કેપિટલ એમ બરાબર 21.25 હવે આપણે શું શોધવાનું શું જોડે ટોટલ કેટલો આપણે શું છે બહુલક શોધવાનું છે હવે આ જે કિંમત આવી એ આપણી પાસે સમીકરણ છે બેટા એમાં મૂકી દો કિંમત આ જે સમીકરણ એક છે એમાં કિંમત મૂકી દો એ સમીકરણ એક માં કિંમત મૂકતા એટલે શું આવશે બેટા z માઇનસ m બરાબર 2.5 એમની જગ્યાએ મૂકી દઈશું z માઇનસ 21.25 બરાબર 2.5 21.25 બેટા માઇનસ છે પ્લસ શું થશે બેટા પ્લસ ને z બરાબર 2.5 પ્લસ 21.25 એટલે z બરાબર બંને સરળ રહે એટલે 21.25 પ્લસ 2.5 5 7 2 અને 3 એટલે શું આપણે જવાબ 23.75 થઈ ક્લિયર બેટા કે z બરાબર 23.75 z નો શું જવાબ આવશે આપણો બેટા 23.75 ક્લિયર ફરીથી કહો બેટા z = 3m - 2x બાર આપણી પાસે ઇક્વેશન હતું z - m ની કિંમત આપેલી એટલે બંને વચ્ચે શું કર્યું બેટા z - m અને z - x બાર હોય તો x બાર હોય તો મારા બંને બાજુ x બાર બાદ બાકી કરતા અને m હોય તો બંને બાજુ આપણે m બાદ બાકી કરતા બેટા આ મધ્યસ્થ પછી આપણે કિંમત મૂકી દેવાની અને સાદો રૂપ લે તૈ ઉપર નંબર 5 નવ નંબર 6 હવે જો બેટા નંબર 6 માં તમને શું આપેલું છે 6 નંબર 6 નંબર માં શું કહેલું છે બેટા કે 3x બાર છે 3x બાર બરાબર 2m બરાબર 60 તો બેટા બંને સરખાઈ દે આપણે કે 3x બાર આય તો 3x બાર સાઈન લે તો બંને કમ્પેર કરો બેટા તો 3x બાર બરાબર સાઈન તો x બાર બરાબર શું આવશે બેટા 20 થઈ ગયું x બાર 20 હવે 2m 2m બરાબર સાઈન એટલે m બરાબર 30 હવે x બાર આય m એ તો શું થશે બેટા બહુલક z બરાબર 3m - 2x બાર इक्वल टू 3 इनटू m इक्वल टू बेटा 30 माइनस 2 इनटू x बार 20 30 तरी बेटा 99 माइनस 40 तो सो आपने z बराबर 50 सही हो बेटा तो बहुलक z बराबर 50 तो z का सो जवाब है बेटा यहां 50 सही क्लियर सो बेटा आओ ये तैयार कंपेयर कर दो के x3 x बार ने sin ने कंपेयर करया પછી બેટા શું તો આપણે 2m આપેલા હતા sin ને કમ્પેર કરી દીધું પછી x બાર અને m ની કિંમત મળી હવે આ સૂત્ર મૂકી દીધું તો શું થયું આપણે બોલો હજુ બેટા નેક્સ્ટ નંબર 7
7 નંબર 7 નંબર નું શું કે મેં જો તમને x બાર આપેલું છે પણ એક પોઈન્ટ માં ધ્યાન લાગે છે z બરાબર 19.39 તો z equal to 3m minus 2x બાર કેપિટલ z આપેલું છે 19.39 equal to 3m આપણે સુધારણા મધ્યસ minus 2 into x બાર 21.44 19.13 equal to 3m minus બરાબર મલ્ટીપ્લાય કરતો ચલો 21.44 ગુણ્યા 2 8.2 કા 2 2 દુના 4 તો શું મળશે આપણને 42.88 4 2 8 4 2 8.2 કા 2 2 દુના 4 આપણે માઈનસ ડબલ પ્લસ થશે 19.13 પ્લસ 42.88 બરાબર 3m હવે બેટા આપણે ખબર કે 42.88 પ્લસ 19.13 ચલો ભાઈ સર ફટાફટ સરવાળો કરો બેટા 8 ના 3 11 એકડો અધ્યાય 1 અને 9 9 ની 10 ની 16 અધ્યાય 1 10 ની 12 66 62.01 તમને મળ્યું બેટા 62.01 બરાબર 3m તો કેપિટલ m બરાબર 62.01 ભાગ્યા 3 62 એટલે બેટા કે 62.01 ભાગ્યા 3 એટલે 3 2 6 અબ ભાગ ની કરે બેટા અહીં શું થયો 0 અહીંયા 2 બેટા જો નાની સંખ્યા 0 3 6 18 0 2 1 3 સીધા 21 શું જવાબ બેટા કેપિટલ m બરાબર 20.67 તે યુ ક્લિયર કેપિટલ એમ તમારો જવાબ આવી ગયો કેપિટલ એમ 20.67 કે z અને m આપેલું હોય x બાર શોધવાનો હોય તો ત્રણ રિલેશનશિપ રહે ત્રણ માંથી કોઈ પણ બે આપેલું હોય તો સૂત્ર મૂકી દેવાનું કે z બરાબર 3m minus 2x બાર શોધી લેવાનું તે યુ ક્લિયર નાવ નંબર 8 જો x બાર માઈનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 તો કેપિટલ m બરાબર ખાલી થઈ ગયો બરાબર બેટા બીજો કન્સ્યુ એ નંબર 9 જો કેપિટલ m પ્લસ x બાર બરાબર 22 m માઈનસ x બાર બરાબર 2 હોય તો z શોધો હવે જો બેટા અહીંયા શું આપેલો તમારી પાસે બે ઇક્વેશન આપેલા છે હવે શું x બાર માઈનસ z બરાબર 3 x બાર પ્લસ z બરાબર 45 હવે જો બેટા અહીંયા લોગ કરી દો હવે પ્રકરણ 3 માં આવશે બેટા લોગ ને આદેશ દેને ચોકડી ગુણાકાર કરી હવે જો બેટા અહીંયા માઇનસ પ્લસ છે તો જરૂરી તો શું આવશે બેટા x બાર પ્લસ x બાર 2 x બાર 45 અને 3 કેટલા થાય બેટા 48 x બાર બરાબર 48 ભાગ્યા 2 એટલે x બાર વાળો શું આવશે બેટા અહીંયા 24 24 દુ 48 હવે આ જે કિંમત આવી આપણી પાસે સમીકરણ એક છે સમીકરણ બે હવે કિંમત મૂકી દો સમીકરણ કોઈ પણ માં મૂકી દો સમીકરણ એક માં મૂકો તો પણ ચાલે સમીકરણ બે માં મૂકો તો સમીકરણ એક માં મૂકતા એની કિંમત તો શું આવશે આપણા x બાર માઇનસ z બરાબર 3 હવે x બાર તમને આપેલા છે 24 માઇનસ z બરાબર 3 24 માઇનસ 3 બરાબર z 24 માં 3 કાઢતા રહે આપણા 21 બરાબર z એટલે z બરાબર 21
जेड आई गया बड़ा एक्स बार आई तो रिलेशनशिप कि जेड इक्वल टू 3m माइनस 2x बार जेड इक्वल्स 3m बड़ा मध्य सुधर माइनस 2 इनटू एक्स बार 24 इक्वल्स बराबर 3m माइनस 24 दून 48 माइनस से बड़ा तो क्या सुधर से बड़ा माइनस है तो प्लस ये इक्वल्स प्लस 48 बराबर 3m अगला सीधे 69 बराबर 3m m बराबर 69 डिवाइड बाय 3 2 जा 6 3 3 9 એટલે બેટા કેપિટલ m બરાબર શું આવશે જવાબ આપો 23 એયો કેપિટલ m બરાબર 23 ક્લિયર બેટા જ્યારે પણ આવા બે સમીકરણ આપેલા બેટા લોગની રીત કરી દેવાની સોલ્વ કરવાની કોઈ પણ એકમાં કિંમત મૂકી સાદું આવે હવે જો બેટા બીજો આપણો આવો છે કેપિટલ m પ્લસ x બાર બરાબર 22 કેપિટલ m માઈનસ x બાર બરાબર 2 કટ એટલે શું આવશે બેટા અહીંયા 2m બરાબર 22 ને 2 24 કેપિટલ માં 24 ભાગ્યા 2 એટલે સુધી બરાબર 12 હવે સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 માં કિંમત મૂકતા સમીકરણ એટલે શું થશે બેટા કેપિટલ m પ્લસ x બાર બરાબર 22 હવે m આપેલા બેટા 12 વત્તા x બાર બરાબર 22 x બાર બરાબર 22 માઈનસ 12 તો x બાર બરાબર 10 अपना m आई गया x बार आई गया तो શું શું ધારું z તો z નું સૂત્ર આપણે ખબર છે શું આવશે z બરાબર 3m માઈનસ 2x બાર ઇક્વલ ટુ 3 ઇન્ટુ m m બરાબર 12 માઈનસ 2 ઇન્ટુ x બાર એટલે 10 12 તરી 36 માઈનસ 10 ગુણ્યા 20 z ઇક્વલ ટુ 36 માંથી બડા 20 કેટલા રહેશે 100 એટલે z બરાબર 100 તમારો क्लियर आ चैप्टर बड़ा डिफरेंट टाइप ना जो अलग अलग एमसीक्यू टाइप ना आई सके एग्जाम अवॉर्ड एग्जाम में क्लियर।